નમસ્કાર ફ્રેન્ડ્સ ફિટર હેલ્પ યુટ્યુબ ચેનલની એકઝર પ્લસ એમસીક્યુ સિરીઝના પાર્ટ એકવીસમાં સ્વાગત છે તો ચાલો મિત્રો મહત્વના એમસીક્યુ તરફ આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર ચારસો એક નીચે આપેલા આકૃતિમાં બેન્ડ કરવાની જગ્યાએ રેડિયસ આપવાનો શું હેતુ છે તો આકૃતિ તમને મિત્રો ખ્યાલ આવે છે કે અહીંથી આપણે રેડિયસ આપી દે તો એ રેડિયસ આપવાનો શું હેતુ છે તો બેન્ડિંગ કરતી વખતે બહારની રેડિયસને ખેંચવા દેતી નથી જો મિત્રો આમાં રેડિયસ ન આપી હોય તો તમે જાણો જ છો કે જ્યારે બેન્ડિંગ કરી છે ત્યારે બહારની તરફથી ખેંચાશે અને આગ તે ક્રેક થવાની શક્યતા રહેશે પ્રશ્ન નંબર ચારસો બે એક રિવેટ બુસનો ઉપયોગ કરવાનો શું હેતુ છે તો સાચો જવાબ છે તેનો ઓછી જગ્યાને કારણે કે જ્યાં સ્ટાન્ડર્ડ નટનો ઉપયોગ કરી શકાતો નથી એવી જગ્યાએ હેક રિવેટ બુસનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચારસો ત્રણ ફોર્મિંગ મશીનના બે ઉપયોગ જણાવો તો પહેલો ઉપયોગ છે પતરાને વણાંક આપવા માટે અને પતરાને નળાકાર બનાવવા માટે પ્રશ્ન નંબર ચારસો ચાર કયો રોલ ધાતુના પતરાની જુદી જુદી જાડાઈ મુજબ ગોઠવી શકાય તેવો હોય છે મિત્રો તમે આકૃતિમાં જોતા તમને ખ્યાલ આવે છે કે જે પાર્ટ બી પ્રકારનો રોલ છે તેનું નામ છે લોઅર ફ્રન્ટ રોલ કે જે પતરાની જુદી જુદી જાડાઈ મુજબ ઉપર નીચે એડજસ્ટ કરી શકાય છે મિત્રો આ પણ એક ફોર્મિંગ મશીનની જ રચના છે તમે જોઈ શકો છો સીટ મેટલ છે તે આ ત્રણેય રોલર ની અંદર થી પસાર થાય છે પ્રશ્ન નંબર 405 કેટલી જાડાઈ ની સીટ ને ફોર્મિંગ મશીન માં વાળી શકાય છે તો એનો સાચો જવાબ છે 22 ગેજ ની સીટ ને પ્રશ્ન નંબર 405 નીચે આપેલ આકૃતિમાં ત્રણ રોલર ની સ્થિતિ દર્શાવેલ છે જુદા જુદા વ્યાસના નળાકાર બનાવવા માટે ક્યાં રોલને ખસેડવો પડશે તો જુદા જુદા સીટના જે ડાયામીટર છે તે બનાવવા છે તો એના માટે રોલ સીનો ઉપયોગ થશે કે જે રોલ સી છે તેને આપણે ઉપર નીચે એડજસ્ટ કરી શકીએ છીએ અને જુદા જુદા વ્યાસના નળાકાર બનાવવા માટે આ રોલરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ચારસો છ નીચે આપેલ આકૃતિમાં સીટને બેન્ડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ટૂલના નામ જણાવો મિત્રો તમે આકૃતિમાં જોવો જ છો કે જેમાં હાર્ડ લાકડું આપ્યું છે અને સી ક્લેમ્પ આપ્યું છે બંને બાજુ સી ક્લેમ્પ છે અને સીટ મેટલની ઉપર લાકડું છે અને સીટ મેટલની નીચે ટેબલ છે એટલે ટેબલ અને લાકડાને સી ક્લેમ દ્વારા ફિક્સ કરવામાં આવ્યા છે અને વચ્ચે સીટ મેટલ છે આ રીતે પણ આપણે બેન્ડિંગ કરી શકીએ છીએ પ્રશ્ન નંબર ચારસો સાત નીચે આપેલા આકૃતિમાં સીટને બેન્ડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ટૂલના નામ જણાવો તો મિત્રો તમે આકૃતિમાં જોતા તમને ખ્યાલ આવે છે કે વાઇસ છે વાઇસમાં ફોલ્ડિંગ બાર છે અને ફોલ્ડિંગ બારમાં આપણે સીટ મેટલને ફિક્સ કરી છે આ રીતે પણ બેન્ડિંગ કરી શકાય છે પ્રશ્ન નંબર ચારસો આઠ નીચે આપેલ આકૃતિમાં સીટને બેન્ડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ રીતનું નામ જણાવો તો આ રીતનું નામ છે લોખંડની એંગલ પ્લેટ દ્વારા સીટને બેન્ડ કરવામાં આવે છે મિત્રો તમે જુઓ છો કે આ સાઈડ પણ ક્લેમ છે અને આ સાઈડ વાઇસ છે અને વચમાં સીટ મેટલ છે એટલે એંગલ પ્લેટનો એંગલ એક આ એંગલમાં હોય છે અને બીજું એની વિરુદ્ધના એંગલમાં હોય છે એંગલ પ્લેટનો એંગલ નેવું ડિગ્રી હોય છે અને બંને સાઈડથી તેને ફિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ વચમાં સીટ મેટલને એડ કરીને બેન્ડ કરવામાં આવે છે પ્રશ્નવજ ચારસો નવ નીચે આપેલ આકૃતિમાં સીટને બેન્ડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ટૂલના નામ જણાવો

એસેટિલિન સિલિન્ડર અને પાર્ટ બી નું નામ છે ઓક્સિજન સિલિન્ડર પ્રશ્ન નંબર ચારસો ચૌદ ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે તો એનો કલર છે કાળો પ્રશ્ન નંબર ચારસો પંદર ઓક્સિજન સિલિન્ડરમાં કેવા આટાવાળું જોડાણ હોય છે તો રાઈટ હેન્ડ થ્રેડ કે જેમાં જમણા હાથના આટાવાળું જોડાણ હોય છે પછી છે એસેટેલિન સિલિન્ડરમાં કેવા આટાવાળું જોડાણ હોય છે તો એનો સાચો જવાબ છે લેફ્ટ હેન્ડ થ્રેડ જેમાં ડાબા હાથના આટાવાળું જોડાણ હોય છે પ્રશ્ન નંબર ચારસો સત્તર ઓક્સિજન સિલિન્ડરમાં ગેસનું પ્રમાણ કેટલું હોય છે તો એકસો વીસથી એકસો પચાસ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર પ્રશ્ન નંબર ચારસો અઢાર એસીટીલિન સિલિન્ડરમાં ગેસનું પ્રમાણ કેટલું હોય છે તો એસિટીલિન સિલિન્ડરમાં ગેસનું પ્રમાણ પંદરથી સોળ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર પ્રશ્ન નંબર ચારસો ઓગણીસ એક નિયંત્રણ ઉપર બે પ્રેશર ગેજ છે તે દરેક પ્રેશર ગેજ શું દર્શાવે છે તો બે પ્રેશર ગેજ છે જેમાંનું પહેલું વર્કિંગ પ્રેશર દર્શાવે છે અને બીજું સિલિન્ડર સિલિન્ડર પ્રેશર દર્શાવે છે પ્રશ્ન નંબર ચારસો વીસ નીચે આપેલ આકૃતિમાં ઓચ પાઇપના જોડાણ દર્શાવ્યા છે તો તેમાંથી કયું જોડાણ જમણી બાજુના આટાવાળું છે તો આકૃતિ બીનું જોડાણ જમણી બાજુના આટાવાળું છે ઓકે ફ્રેન્ડ્સ તો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ